દિવસે ભૂલો પડ્યો ને અને બેન ની યાદ આવી તને. અરે બેન જાવા જો ને, હમણાં દુનિયાના કામ છે, કઈ જવરો જ નથી પડતો. અને બેન કેમ કોઈ દેખાતા નથી? ભાણીઓ બહુ બધા કઈ ગયા? એ છે ને, સવારના ગયા છે નાઈ ધોઈને, ચા નાસ્તો કરીને ગયા છે. મેં એને પૂછ્યું ખરું, મેં કીધું ક્યાં જાવ છો અવાર અવારમાં? તો મને કે એક સરપ્રાઈઝ છે, અમે આવીને આપીએ, અમે આવીને આપીએ. કોણ જાણે શું સરપ્રાઈઝ હશે. સરપ્રાઈઝ એટલે ઓચિંતા કઈ સમાચાર દેવાય એમ? હા, એવું કઈ. બેન તમે જ ભાણિયાને વહુને બગાડો. આપણી રજા વગર ઘરની બહાર પગ ન મૂકવા દી અને જાય ને તો આપણને બધી પેટ સુધી વાત કરીને જવા જોઈએ કે અમે આ કામે જઈએ છીએ. એ વાત હાચી તારી, પણ જો કદાચ એવું બનતું હોય કે બેવે વિચાર કર્યો હોય કે આજે બા માટે સોનાની બંગડી લઈ જવી છે, બા માટે હાડી લઈ જવી છે, અને પછી હું એમ એને ઘચકાવું તો પછી એમ ન લાવે ને મારા હારું. અરે મારી બહેની, તું બહુ ભોળી છો. તું તારી લાલચમાં રહેશો અને તને એ છે ને છેતરીને બહાર રોજ મજા કરવા દે. એવું હોય તારી હું તું છે ને બહુ ભોળી છું. બસ તું છે ને આ બધા કાબુમાં રાખતા શીખી જા. હવે હવે છે ને એ લોકો પૂછ જો આવી જાય. આવો મામા, આવો. કેમ છે? મજા છે ભાઈ? બેટા મારો તને મગેલા. આ કોણ છે? હા હા, કહું છું, બધું જ તમને કહું છું. આ આપણા ઘરની દીકરી છે. શું? હા બા. પણ તારા તો દીકરી નથી ને. અરે મામા પૂરી વાત તો સાંભળો, આને અમે દત્તક લીધી છે. બસ હમણાં જ લઈને આવે ઘરે. દત્તક? અરે પણ બટા આપણે હું દત્તક લેવાની જરૂર હોય? બા તમને તો ખબર છે ને કે હું કેટલી દવાઓ કરું છું. પણ બેટા દવા અને દુવા બેવ કામ લાગે ને ત્યારે એની મેળે ફળ મળે. પણ આમ તે કઈ અને મને પૂછ્યું ખરું તમે લોકોએ. વાહ, સરપ્રાઈઝ તમારા માટે જ લઈને આવ્યા. આ સરપ્રાઈઝ છે મારા હારું. તો પછી જો હાચું આમ મામા કહેતા હતા મને. તમે કહેતા એ કઈ નહીં, અમારા ભાઈ બેન ની વાત હતી. તમે કહેતા હતા ને કે કોઈ મને દાદી કહેવા વાળું જોઈએ, તો તમારા માટે આટલું મોટું સરપ્રાઈઝ લાવે તો પણ આવું કરું છું. એ મારે તમારું જોતું હતું, એ આપણું લોહી હોય ને એમાં જ મજા આવે. અને તમારી ક્યાં જિંદગી નીકળી ગઈ છે? સાવ ના પાડે છે કે અમે મા બાપ બની શકીએ એમ નથી. ઘણી વાર ચમત્કાર થતા હોય છે એ ખબર નથી તમને. ડોક્ટરો બધું કહી દે અને પછી છે ને ખોળો ભરાય. બેન આ જે છોકરા કહેવાય એને હું ખબર પડે. લોહી તો છે ને આપણું હોય ને એ આપણું કહેવાય. મામા બા આપણે ઘરે કૂતરો પાડીએ છીએ ને તો એની માયા બંધાઈ જાય છે, તો પછી આ તો એક છોકરી છે. સારું હવે લાવ્યા છો તો હવે હા અમે શું કહી શકવાના હતા. શું નામ છે આ છોડીનું? આનું નામ છે રીચા. રીચા? હા. કેટલી નામ છે, કેટલી બોલી છે, બહુ ડાય છોકરી છે મમ્મી. બેટા આધા આ મામા છે અને આ બા છે આપણા. હે મામા પણ તારા નહીં, મારા મામા છે. એટલે તારા દાદા દાદા કહેવાનું મને. ઠીક જાઓ તમે, કઈ ફ્રેશ થઈ જાવ એટલે કઈ ખવડો પીવડો. હા અમે બેન ભાઈ બેઠા છે. કઈ વાત નહીં, ચાલ બેટા. ના ચાલ તને તારો રૂમ બતાવો. ચાલ પૂછે નહીં, ખાચે નહીં ને બસ આવા ને આવા જતીન કરીને આવે. આવી ગઈ ને હોનાની બંગડી તારી પહેરો. બસ ભાઈ હવે તું તે બળતામાં ઘી ઓમીસ. એક તો છે ને એને જોઈ જોઈને જીવ બળતો હતો અને માં પાછો તું. મારી બહેની હજી મોડું નથી છું, તું કંટ્રોલ કર્યા ને નકરા કઈક બીજું હતર લઈ આવશે ઘરમાં. તારી તો અધો ગતિ બેહાડશે. સાચી વાત છે તારી. અને હું ક્યાં રોજ એવો કે તારું ધ્યાન રાખું? તારે એટલી તો મગજમાં વાત પૂછે કે નહીં કે મારો ભાઈ એટલું એટલું ગણી ગણી ગાંઠી પાદશ તો તને ભાન જ નથી આવતું. હવે હવે હું તારા બધા શબ્દ યાદ રાખીશ, તે જેમ કીધું ને એમ જ કરીશ.
એ લોકોની વાતો પર ધ્યાન રાખીશ કે એ લોકો ક્યાં જાય છે, હું કરીશ. અને હવે મને નહીં પૂછે ને તો બરાબર ના ખસકાવી નાખીશ. ભાઈ મારું માને તું આવ્યો છે ને, થોડાક ત્યાં રોકાઈ જા ને. અરે બેન, મારી પાસે મરવાનો ટાણું નથી, પણ હવે મારી બેની કે તો પાંચ દી રોકાવો જ ને. તો છે ને ભાઈ, આ તેલ જોવાય, તેલની ધાર જોવાય, હું ચાલે છે તો પછી તું મને પાછું કંઈક સલાહ દઈ શકે ને. બસ એટલે તું છે પાંચ દીમાં બધું રેડી કરી દે હાલ ને. બસ બેન, હું તારી બાજુ બોલો રાઘુ બાપા રહી ને, એ મારા મિત્ર છે. બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે. તને તમને બોલવાનું કીધું વચ્ચે વચ્ચે. અરે કેટલું કોયલ જેવું તમ મીઠું મીઠું ગા છો. તમે સાચું કહો છો, કોયલ જેવું ગાઉં છું. હા તો એટલે તો છે ને, હું છે ને બાર સાંભળતો હતો આ તારું સોંગ, તારું શું રહી તો અવાજ શું છે, એટલે હું આવ્યો. ગાને ગાને પાછું કેવું જાને મેરી જાને મન બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે જસ મેરા પ્યાર હે જાન તુજે કિયા હે બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે. મસ્ત કોયલ જેવો અવાજ. હું કહું છું જો કેવા માંડો, હું તને એક વાત કહેવા આવ્યો છું. કઈ? આપણે પેલી ઓલી બાજુવાળી નહીં, આ ઓલી કામિની બાજુવાળી. કઈ બાજુવાળી? અને બાજુવાળી પર બહુ ધ્યાન જાય નહીં. અરે એમ ધ્યાન ન જાતું પણ નજર રહી જાય. નજરને આમ સીધી રાખો. હું આમ હું મૂળ વાત ઉપર આવું. હા જો, હા જો બાજુ બોલો રે. તમે રોજ હું કરો છો ને બાજુમાં લાઈન મારવા જાવ છો તે એ. હા હું એટલો બધો કે ગોરો નહીં, કોઈ મારી સામું જોવે સમજી. હા તે હું બાજુવાળી નું એ છે ને પેલી કોઈ નાની છોકરીને લાવ્યા છે દત્તક. હે? હા નાની છોકરીને દત્તક? તો એના ડોહીએ લેવા દીધી દત્તક. હવે તો હું આ ચાલી હોય મને નથી ખબર, પણ છે ને એ અંદર લઈ ગયા અને મને તો ઓલા છે ને ઓલો અશોક નહીં એને મને કીધું આવું બધું. એ ઓલો વરવાંગણો છે ને તમારો? વરવાંગણો મારો તમારો મારો નથી. તો અલી એની બાજુમાં રહી તમારી દસ્તાર છે ને એ તમારી? નહીં નહીં, તું તું ઊંધું સમજશો, હું સીધું કહું છું. હા ઓકે, તો હું છે પણ એનું તો હું એમ કહું છું, જો એ છોકરીને લઈને આવ્યા છે હવે કેવી છે હું છે તું ન્યાજે જાણ તો ખરા. હા એ વાત સાચી, આપણી સોસાયટીમાં નેત્ર વેલ્યુ શું થાય ને. આપણી સોસાયટી કોકની બાજુડ સોસાયટીમાં ખબર પડે આપણી સોસાયટીમાં આવું બધું ઘટના બની ગઈ છે કે ઓલી છોકરી કોકને એડોપ્ટ કરી આવ્યા છે, તો આપણી સોસાયટીમાં એમ જ થાય ને કે આ બધા આલતુ ફાલતુ જ રહેતા હશે. અને પાછી આપણે એની એક જ દીવાલ તો વાતે આપણી થાય ને. આ એ વાતે સાચી, સાચું કહું ને મને તમારે જેમ પાડોશમાં છે ને પંચત કરવાનો બહુ એટલે તો આપણને બહુ ગમે. પેલું સોંગ કયું હતું? જાને મેરી જાને મન બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે. તમે જને ગાને કાકે વોલ્યુમ તો મોટો કરશો ને તો કાગડા જેવો અવાજ નીકળે છે. એટલે એટલે હું કાગડા જેવી અને એ બાજોડી પાડોસણી કોયલ જેવી ને? અરે હું તને કોયલ જેવી કહું છું. મારી વાત આપણે બધું મૂકો, બચપન બચપન બધું. હા હું છે ને હવે એની ડોસીને ચડાવવાનું કામ કરીશ. એના મગજમાં એવું ફિટ કરીશ ને કે એ છોકરી એડોપ્ટ કરેલી પણ એ જ્યાં હતી ત્યાં જતી રહેશે અને એની બહુને બહુ હેરાન કરશે, બહુ હેરાન કરશે. પછી આપણે છે ને એના બધા નખરા જોશું. કેવી મજા આવે નહીં? અરે કોઈકના ઘરમાં ડખો કરવો ને એટલે આપણા બેનનું જ કામ. ઓ ચાલુ કરી દઈએ. તો કોઈને શંકા ન જાવી જોઈએ કે આપણે એના ઘરમાં ડખા કરાવ્યા છે. અને આપણે થોડા કઈ ડખા કરી છે અને તો એટલે તો આપણું નામ આપણી ફોયે હું પાડ્યું. મારું નામ ચંપા અને તમારું નામ ચંપતપત. જલ્દી
કોને પૂછી લીધો? ખબરદાર, જો કોઈ દિવસ કોઈને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ ને હાથ લગાડ્યો તો ઘરમાં આવી છે ને તો ભોલે આવી, પણ હરખી રહેજે, નહીં તો મારા જેવી ભૂંડી કોઈ નથી. જાવે અંદર, પણ મોઢું નહીં જોયા કર. પાછી જોવે છે કેવી, ક્યાંય માથે પડી છે આ? આવા ને આવા ઉચકી લાવે, ન જાત પાત ની ખબર, ન ધર્મ ની ખબર, ને બસ લ્યો ગુડી આવ્યા. ત્રાસી ગયું છે આ બધા થી તો. ભારતીનાસી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ બોલ. બસ એકદમ શાંતિ છે. તમે કયો, કેમ છો? શાંતિ છે હો. ભગવાનની દયાથી શાંતિ હોવી જોઈએ મારે. હા હો, જો પૈસા ઓછા હોય ને તો હાલે, પણ મગજને શાંતિ જોઈએ. હા બસ તે માસી. હા મારે તમને એક વાત કેવી હતી, પણ જીભ નથી ઉપડતી. હું વાત કરવી છે બોલને. હું વાત કરીશ માસી. મેં સોસાયટીમાંથી વાત સાંભળી છે કે તમારા વહુને દીકરા કોઈ છોકરીની નાની એવી એડોપ્ટ કરી છે. હા તે લાવ્યા છે. તો હું તમારી પરમિશન થી લાવ્યા છે કે પછી વિધાઉટ પરમિશન પર? આને બધું પંચાયત છે. માસી તમે કઈ કીધું મને? અરે ના રે, હું તને કઈ થોડી કઈ કહેતી હો, મારે થોડું કઈ તને કહેવાય. ના ના, એ તો મને ખબર તો હતી કે લાવવાના છે, પણ લઈ આવ્યા એ લોકો. તેનું હું છે એ કે હવે? ના ના, આ તો સોસાયટીમાં વાત થતી હતી ને કે ભારતી માસી છે ને એના વહુ દીકરા કોઈ નાની છોકરીને દત્તક લીધી છે એટલા માટે. પણ તમારી પરમિશન એ ન લીધી તમારા દીકરાને વહુએ? હવે મારી વાત આમ. હા એ બેઉ જણને ડોક્ટરે એમ કીધું હતું કે હવે તમારે બહુ શક્યતા નથી. તો એ લોકોની ઈચ્છા હતી કે ઘરમાં એક નાની છોકરી રમતી આવે તો સારું, એટલે લાવ્યા છે. અને લાવ્યા જ ભલે જ લાવ્યા, પણ એ કઈ થોડી સોસાયટી વાળા ને રમવા જાય તે એ લોકોને આટલી બધી પંચાયત. અરે માસી એમ વાત નથી, મારો કહેવાનો મતલબ બીજો છે કે તમને ખબર નથી કે આ છોકરી કઈ કાસ્ટની હશે, એની ના જાત મા બાપ કોણ હશે. તો સાંભળ, બધા એ નાના બાળકો છે ને આણે બનાવ્યા છે, તો એણે તો કોઈ જાત પાત કરીને મોકલ્યા નથી, એટલે એવું બધું ન મનાય. અરે માસી, આખી સોસાયટીમાં અત્યાર સુધી તમારા ઘરની, એટલે મીન્સ કે તમારી પ્રતિષ્ઠા બહુ જ વધુ છે, અને તમારા દીકરાને વો જો આવું કરે તો સારું ન લાગે. પણ એ મારા દીકરા હવે કઈ ખોટું નથી કર્યું. અને હવે મારી વાત સાંભળ, તું એની જાત પાત ને ધર્મ વિશે પૂછેશ ને, એ આપણે કૂતરું પાળીને લાવીએ છીએ તો એનું જોઈએ જ કે એ કઈ જાતનું છે ને કઈ નાતનું છે. એ તો અહીંયા આવે ને એટલે આપણું થઈ જાય ને આપણા સંસ્કાર આવે. અને હજી તો એ નાની છે છોકરી છે. હારી હો માસી, એ કૂતરું એ કૂતરું છે ને, આપણે તો સમાજમાં રહેવાનું છે. અને તમને ખબર છે ને આપણામાં એક કહેવત છે કે આંગળીથી નખ વેગડા એ વેગડા, એટલે નખ છે ને નકલી હોય નકલી જ રહે, અને આપણા દીકરા એ આપણા જ રહે ને પારકા એ પારકા જ. અને મેં એક કિસ્સો પણ સાંભળ્યો છે કે એક ઘરમાં જો આવી રીતના એક દત્તક છોકરી લીધી હતી ને, તો મોટી થઈ ને બધું મકાન જેટલું બધું એની મિલકત હતી ને બધી એના નામની કરી નાખી, અને ઘરમાંથી બધાને ધક્કા મારીને કાઢી મૂક્યા. તો તમે એવું ઈચ્છો છો કે તમે પણ આ ઘરની બહાર જતા રહ્યો? તો હવે સાંભળો, બધું કહી દીધું ને, હવે કઈ બાકી નથી ને? ના, એ અત્યારે તો પેટના છોકરાઓ એ મા બાપ ને વૃદ્ધાશ્રમમાં નાખીને બધું હડપ કરી લે છે. વાત કરે છે તે એની. તે માસી, હવે મારે આટલું જ કામ હતું ને, તો હું મારું કામ પતી ગયું છે તો હું મારા ઘરે જાઉં છું. પણ મારી વાતને જરાક, મારી વાત પર જરાક ધ્યાન રાખજો. હું અરે હું તમારા સારા માટે જ કહું છું માસી, કેમ કે આ સોસાયટીમાં તમારી કેટલી બધી પ્રતિષ્ઠા છે. હા પણ હજી સુધી કોઈ મને સર્ટિફિકેટ નથી આપી. અરે માસી તમારે ક્યાં સર્ટિફિકેટની જરૂર છે? અરે હું જ કહું છું ને તમને
ખુદ ને અને તમે તો મને દીકરીની જેમ રાખો છો ને. એ હા ચાલો માસી હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ માસી ધ્યાન રાખજો. એવો સોસાયટીનું સાંભળીને આવી તો ગઈ પણ વાતમાં કંઈક દમ તો છે. હું જોયા પારખ્યા વગર કંઈ નાતની જાતની ધર્મની અને આ લોકો ઉચકી લાવ્યા હવે એને લીધે છે ને મારે સોસાયટીમાં નીચા જોયા પણ થાય છે. એ બાવા. હા બોલ. તને બીજું કંઈ બોલતા આવડે? હા બોલ. તને કંઈ આપણી સોસાયટીનો પ્રશ્ન હોય એ ઉકેલવામાં કંઈ ખબર પડે છે? આપણો પ્રમુખ તો કઈ ધ્યાન દેતો નથી. જો આ બધે કસરું પડ્યું છે કોઈ દી સાફ કરાવ્યું હોય એને? નહીં નથી કર્યું. તારે કરું સાફ? બસ તારી તો બધી કોમેડીમાં જ જાય. તો પણ હું છે પણ બોલ ને. બોલો રાજ. હા રાજ. નામ ફેરવવાનું છે એનું? બહુ કર્યું હો તે. તો પણ બોલ ને. પણ તો સિરિયસ થઈ જા ને, નકર તારી હારે મારે માથાકૂટ થઈ જાય. આઈ એમ સિરિયસ. બોલ. આ રાજ છે ને, હા એ દત્તક છોકરી લેવો છે અને સોસાયટીની તો પથ્થારી ફેરવી નાખી છે. હા અરે ભાઈ એ તો મને ખબર જ છે. પણ હવે હું શું કહું છું, હા જો એ છોકરી લેવો છે ને કાલે સવારે બાજુવાળા લાવશું, પછી પરમજી ઓલાવાળા લાવશું. હવે હું એમ કહું છું આપણી સોસાયટી નીકળું આમનામ નામનામ બહારના લોકો લાવશે અને આપણે સોસાયટીની તો વાટ લાગશે. વાટની વાત તો એક ઓર રહી પણ આપણી સોસાયટીનું ઊંધિયું થઈ જાય. બાકી એ છોકરી કોને ખબર કોની હોય કોનું લોહી હોય આપણને ખબર છે? નહીં આપણે નથી ખબર હોય. એ રાજ એ ભાઈ એ રાજ અહીંયા આવો અહીંયા આવો. બોલો ને ભાઈ. હું અહીંયા બે શું કરો તમે? કેમ છે હારો છે ને? આપણે શું વાંધો? હારો જોઈએ ને આપણે શું વાંધો છે? અમે બે તો છે ને એક જગ્યાએ ખૂણામાં ઊભા હોય શાંતિથી અને બિઝનેસની વાતો કરીએ. મને ખબર છે તમારા બેનો બિઝનેસ શું છે. અને ભાઈ એક વાત તને કરવી હતી. અરે બોલ ને ભાઈ, એમાં પૂછવાનું થોડું હોય? પૂછવાની ના પૂછવાની વાત નથી તો, પણ સોસાયટીમાં આપણે કાંક કરવી બરોબર તો આપણે બધાની પરમિશન તો લેવી છે ને. હા લેવી જ પડે ને, સોસાયટીમાં કંઈક કરવું તો લેવું જ પડે. તો તું આ નાની દીકરીને લાવ્યો છે એ કોઈને તે પૂછ્યું? એ ભાઈ આ વાત સોસાયટીની નથી હો, મારા ઘરનો પ્રશ્ન છે અને મારે મારા ઘરમાં શું કરવું ને એ તમારે મને સલાહ આપવાની જરૂર નથી. આમ જો ભાઈ, અમે છે ને સલાહ નથી આપતા. અને પહેલી વાત તો એ છે કે તમે બહારની છોકરી લેવા છો, તમારી પોતાની નથી તો સોસાયટીમાં બધાને જોવું પડે ને. બહારની છોકરી એટલે છોકરી મેં દત્તક લીધી છે, તમે નથી લીધી અને સોસાયટીવાળાએ નથી લીધી, તમારે બધાની પરમિશન લેવી પડે. આ સોસાયટીમાં વાતો થાય છે એ કંઈ ઓછી છે? એને જેને જે વાતો કરી ભલે કરતા, એ છોકરીને હું દત્તક લેવો છું એને બાપનો દરજ્જો મેં આપ્યો છે એટલે તમારા બધી સલાહ મને નહીં દેવાની. એ બાપના દરજ્જા વાળી એ કોનું લોહી છે કઈ જાણ્યું તે? પણ એ તારે શું કામ છે જેનું લોહી હોય એનું? આમ જો ભાઈ, અમે શાંતિથી કહેવી છીએ કે બહારના છોકરા છે ને આ લોકોને એક ટાર્ગેટ હોય કે ઘરે ઘરે આ રીતના મોકલે અને પછી પૈસા હડપવાની વાતું થાય. આ તો પણ આને કેને માપ મારે જરા સમજાવીને વાત કરે, આ તો વળી ઉલ્લેસે મોટો એમ. પણ એ છે ને સમજાવીને જ વાત કરે છે, પણ એનો અવાજ જેવો કાગડા જેવો છે તો શું કરે? એ ઘરે રાખવાના હોય ગામમાં ન હાલે. ઘરે રાખવાની વાત કરમાં અમે આ નહીં સલાવવી. તમારે સલાવવું તો સલાવો, ન સલાવવું જ કાંઈ નહીં. મારે કાંઈ લેવા દેવા નથી, મારા ઘરનો પ્રશ્ન છે મારે જોવાનો, તમારે નહીં. અરે ભાઈ આ સોસાયટીના ઇજ્જતનો સવાલ છે. મેં હું સોસાયટીની ઇજ્જત ખરાબ કરી? જો ભાઈ આપણી સોસાયટીનું નામ બદનામ થાય. હા ભાઈ હા ભાઈ શાંતિથી વાત કર ને, ભાઈ માને છે કા બરોબર ને? જો જો રાજભાઈ, હું એમ કહું છું કે જો તમે દત્તક લીધી છોકરી બરોબર છે, તો પહેલી વસ્તુ તો એ છે આપણે કેવા પહેલાં હળી મળીને શાંતિથી વાતો કરતા હતા, બેસતા હતા બરોબર. તો અમને શું વાંધો છે? હવે તમારું સારું થાય તો અમને શું વાંધો છે? કાંઈ વાંધો નથી એક સીધી વાત. પણ એમાં શું છે, આ સોસાયટીવાળા છે ને વિરોધ ઉઠાવે છે. જો રાજભાઈ આવી રીતના છોકરી લાવ્યા છે, હવે અમને કાંઈ વાંધો, અમને કાંઈ મળી જવાનું છે. તો હું એમ કહું છું થોડુંક ભાઈ તમે વિચારો. અને જો ભાઈ શાંતિથી વાત કરો, મારી વાત સાંભળો, તમે બે મારી વાત શાંતિથી સાંભળો. જો ભાઈ આખી સોસાયટીને ખબર છે કે મારા લગ્ન છે અને 7 વર્ષ થઈ ગયા છે, મારે ઘરે પારણું નથી બંધાણું અને ડૉક્ટરનું એવું કહેવાનું છે કે અમે મા બાપ બની શકીએ એમ નથી. તો મેં અનાથાશ્રમની છોકરી દત્તક લીધી, એમાં તમને બધાને વાંધો છે, એ છોકરીને એક નવું બિચારીને ઘર મળશે. રાજભાઈ અમને કાંઈ વાંધો નથી, કાંઈ નહીં, તમે જાઓ જરા આની વિશે વિચાર. સારું, અને તું છે ને બોલો માફ રાખજો ભાઈ, એને હું સમજાવી દઉં. બસ સમજાવી દઉં. ભાઈ તારથી બીજું કાંઈ થયું છે?
બોલ ને તને અક્કલ છે કે નહીં? ભાઈ બાયલા તું આ ઘર અને આ વાળ જ વધે બાજુ તાર. ભાઈ બાયલા બાયલા તું આમ હરખા વાળ કરીને તારથી બીજું કઈ વધે એમ નથી. એમ થી છોકરા તો પેદા થતા નથી, એ બીજું શું કરતો હતો? એ ગામની વાત છે ને, આપણે છે ને દાબી દાબીને કહેવાની હોય અને સાંભળ મારી વાત, જે વસ્તુ પ્રેમથી થતું હોય એ ઉસાવાજે હું કેમ બોલવાની જરૂર છે? આપણે ધીમે ધીમે કરીને એને લાગમાં લેવાનું, તને સમજ પડે કે નહીં? ભાઈ પ્રેમથી નથી સમજે, હું ના ઓળખતો હોય એને. કાંઈ નહીં, બધી વાત મોઈ. અને હવે છે ને એ જો સામો આવે ને તો છે ને નિરાતે વાત કરવાની. તું મારી પાસે 5 વર્ષથી રહેશો પણ માણામાં મારા હાલ હું તને ઉપર એક મિનિટ. તું મારી જોડે 5 વર્ષથી રહેશો પણ મારો એકય સાટો તારામાં નો આવ્યો. થોડો ગુસ્સો તો હોવો જોઈએ. જ્યારે જરૂર પડે ને ત્યારે રામ બની જવાય, અને જ્યારે જરૂર પડે ને ત્યારે લક્ષ્મણ પણ બનવું જરૂરી છે. કેવો માણા છે આળો. ના કર્યા કરતા હંમેશા પહોંચી વળે નહીં ત્યાં આ પ્રકારની સમસ્યાઓ શું થયું બેટા? રીચા તું એક કામ, બહાર જઈ દેશે પહેલા. હા ખરાબ થઈ જાય છે કે બાર ની છોકરી લેવા કેવું લોહી હોય. મેં એને કહી દીધું તારે હું મારા ઘરની પંચાયત કરવાની જરૂર છે. મેં એને કીધું આ સોસાયટીનો નહીં મારા ઘરનો મામલો છે, અમારા ઘરમાં અમારે બે જણાને કેમ ડિસિઝન લેવું ને એ તમારે સલાહ આપવાની જરૂર નથી. પછી તો મને કહે છે સોસાયટી વાળાને બોલાવીશું અને મીટિંગ કરીશું. મેં તો તમારે જે કરવું તે કરવા માંડો, મારા ઘરની અંદર તમારે દખલંદાજી કરવાની આવવાની જરૂર નથી. શું મમ્મી બહાર હતા? નહીં મમ્મી નથી, બહાર ગયા લાગે. કઈ નહીં, શું વિચારી તમે? લોકો કઈ પણ કે આપણે રીચાને મૂકવાની નથી, આપણે એની દીકરીની જેમ જ રાખવાની છે. એ બિચારી છોકરીને એના મા બાપ મળે છે એ લોકોને સારું નથી લાગતું, અને બસ પંચાયત કરવી છે ગામની. સમાજનું તો આ જ રીત રિવાજ છે, બસ વાતો કરવાથી બીજું કોઈ જ કામ ધંધો નથી એ લોકો જોડે. પણ કામે નહીં, આ લોકો સારું કેમ નથી વિચારી શકતા? એક છોકરીને એક ઘર મળે છે, એક નામ મળે છે, એક સારી લાઈફ મળે છે, એ આ લોકોને નથી વિચારવું. એને તો સમાજ કહેવાય, તમે ભૂલી ગયા? જેને જે બોલવું એ બોલવા દો, આપણા ઘરે રીચા રહે છે અને રહેશે. હા કંઈ પણ થાય બધાની સામે લડવું પડે ને તો આપણે લડીશું, પણ રીચાને આપણે ભણાવી ગણાવીને એક સારી પોસ્ટ ઉપર લઈ આવશું. અને એમ પણ એ ભણવામાં પણ બહુ હોશિયાર છે. હા આપણી રીચા કેટલી ડાય છે, આપણું પણ કેટલું ધ્યાન રાખે છે, અને બા બા કરે છે પણ બા. અરે બા એક ના એક દિવસ જરૂર રીચાને અપનાવશે, તમે જોજો. કારણ કે રીચા એટલી એટલી વાલી લાગે છે ને, આખો દિવસ બા પાણી પીવું છે, બા ચા પીવી છે, મમ્મી આમ કરે, મમ્મી તેમ કરે, બધી વસ્તુ બાને કહેવા જોઈએ છે ને. પણ બાનો હમણાં કંઈક વ્યવહાર ખરાબ છે, સમય આવતા એ પણ ઠીક થઈ જશે. બિચારી છોકરી નાની ઉંમર બાના મા બાપ મૃત્યુ પામ્યા, અનાથ આશ્રમમાં રહેતી, અને આપણે એને આપણા ઘરે લઈ આવ્યા, એક સારી લાઈફ આપવાનો વિચાર કરીએ છીએ, અને લોકો છે ને એમાં બધા ડબકા ડોળ્યા કરે છે. આ બધે કંઈ વાંધો નહીં, હવે લોકોનું વિચારવાનું બંધ કરો અને રીસાને લઈને કંઈ બહાર જઈએ. સર ચાલ આપણે ક્યાંક એને ગાર્ડનમાં ફરવા લઈ જઈએ. હા એ ડોસીને સમજાવવા ગઈ અને માની જ નહીં, ખોટું ત્યાં મોઢું બગાડવા ગઈ. હવે એના આને કહીશ ને તો એવું જ કહેશે, શું કરે ડોટ ડાઈ થવા ગઈ. મારી
ના એવું તો ન બની શકે ને તું બોલ નહીં ફ્લોપ જાય પણ હિંગે નહીં શકે અને હું કહું છું કે આ મને ભકવા માંડો મોઢામાંથી હા ભર તો કરા પેલા હવે આ બળવાનું તો વહી જાવ ને ના 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 કે હા યાર એકદમ નવું લાવ્યો હોય તો જ કેજો સાંભળજે ને કદાચ લાગે તો નવું સાંભળજે હા બોલો મંડલ જો મને હસ્યો પાછો મળ્યો તો લસકો હસકો હા હા તે વરવાગણો હા અમે બે વાતો કરતા હતા કે વાતો કરતા હતા આ છોકરી ની કે હું કરું સોસાયટી કોની આટું અરે ઈ છોકરી નઈ એટલે ઓલી નાની છોકરી ઓલો રાજ નથ લાવ્યો કઈ છોકરી ઓલી રસ્તામાંથી લઈ આવ્યા છે ને હા બસ જો ઈ છોકરી ની વાત અમે કરતા હતા તો ઓલો રાજ ન્યાથી નીકળો હા તો અમે એને બોલાવ્યો પછી મીઠી મીઠી વાતો કરી કે સોસાયટીમાં આમ વાતો થાય છે અને ફલાણી વાતો થાય છે તો ઘડીક તો અમારી ઉપર ભડકો સાચું કહેવા ને જમાનો જ નથી ને આ ડોહીને એ સાચું કહેવા ગઈ હતી તો હું થયું મોઢું બગાડીને પાછી આવી મેં એને કીધું સોસાયટીમાં નામ કેવું ખરાબ થાય છે બધા કેવી કેવી વાતો કરે છે પણ એ કહે હું જે કરું એ મારા ઘરમાં જ કરું છું ને અને છોકરી મેં દત્તક લીધી છે તમને લોકોને હું વાંધો છે એ કહે અલ આવો ઉદ્ભવતો હતો બોલો એને કે તારા કારણે તાકી સોસાયટી ની આબરૂ વેચાઈ જાય આજ આજ વસ્તુ મેં કીધી એને પણ તોય એને અદેખાઈ કરી તો હું સોસાયટી ની કેઈ બધી પહેલા પ્રતિષ્ઠા હતી આપણી સોસાયટી ના તો બીજી સોસાયટી માં દાખલા દેવાતા અને આ પણ આ નવું કરીને બેઠું છો ની જે હોય પણ આપણે બે નું નામ ખરાબ ન થવું જોઈએ કારણ કે આપણે કમ કારણ કે હવે એ દોષી 10 ને કહેશે કે પેલી બાજુવાળી ચંપા આવીને તે હવે આવું કઈ ગઈ ના ના નહીં કે અને છે ને તને ખબર તો છે ને કે જે વાત આપણે પકડી લીધી હા એ પૂરી કરીને જ રહેવી છે એ વાત સાચી ને હે ને તો આપણો તાળી ની મત તો આપણો નેક્સ્ટ પ્લાન શું છે નેક્સ્ટ પ્લાન શું આ મારો પ્લાન તો ફ્લોપ ગયો હવે તમે કયો કઈક મારો ફ્લોપ ન ગયો કેવાય કેવી રીતના આ જો ને રાજે તો આવું કરી નાખ્યું સુસુરિયો અમારો હું ક્યાંક વિચારું છું હું હસકાને બે ભેગા થઈ એક કામ કરીએ તો સોસાયટીમાં બીજા બે તને ભેગા કરું હા તે અને ક્યાંક નવું કરું તમારા અમે કોઈ દિવસ ગઈ વાતમાં દમ હોય જ નહીં ને નવું હું કરવા જાહો અરે ડોહી તો માનતી નથી હારું હારું તું હું કરીશ અમારે કાઈ નથી કરવું એ કરવા ગઈ હતી અને મગજ ફિટ કરવા કે પેલી છોકરીને કાઢી મૂકો અને બંને જણ ઝઘડો કરે ને આપણે ખુશ થાશું હું ખુશ થાય માથું હવે હવે એક કામ કરી આપણી બે એક થઈ જવી કદાચ અડધું કામ તું કરતી હોય ને અડધું કામ હું કરતો હોય તે હું છે બે મળીને એક જ કામ પૂરું ના થઈ જાય આ રોસી માને એવી છે એની છોકરી પેલી છોકરી લાવ્યા છે એને ઘરમાંથી કાઢે એની વહુ સાથે ઝઘડો કરશે ઈ જો ઝઘડો નહીં થાય ને તો આપણો પ્લાન ચોપટ થઈ જાય છે બોલ હું કરું હા બીજો પ્લાન બી ચોપટ કરવા બેઠા છો તમે ટવાડો બીજાના ઝઘડામાં તો આપણી બે લડવા લાગ્યા તે હું છે હું કીધું એટલે હું તને ન કહેતો હું અસકાની વાત કરતો હતો એ અસકો તો છે લખણ ખોટો જ કોણ જાણે ક્યાંથી એ તો દોસ્તા મહિનો હા હા એ અસકા એ તો કેમ કે તો મને બાયલો કરી નાખ્યો હે તમને બાયલો કીધો રે નહીં મને બાયલો ન કીધો ખાલી આમ શોક બોલતો હતો મેં ખાલી સાંભળતો હતો ખાલી એમનો તમે એમ તો બાર દોસ્તારો ગમે તે બોલે એ સાંભળી લો અને મેં કઈ કીધું હતો હવે આ તો હસતા ન જ્યારે મળ્યો ને તે દી વાત એનો વારો જ છે તારી ઓલી બાજુ વાળી તને ઓલી મોટી મોટી કહેતી હતી તઈ હે હા તઈ તે મને કઈ કીધું મને મોટી કહેતી હતી તમને ક્યાં ખબર પડી હું સાંભળતો હતો બધું એ તમે આજ ધ્યાન રાખો છો તું મને કઈ કહે છો એવું થોડું કઈ કહેવાય તો પછી તો કાઈ ને વાત જા દો ને પણ પેલો ઓસકો મળે ને એટલી જ વાર છે એની જો હાલો ઈ મારો મિત્ર છે તારે ને કાઈ નહીં કહેવાનું જો ખવરીઓ મિત્ર રખાય એક તો ખવરીઓ હોવો જોઈએ ને બીજા ને એટલે એમ નહીં મારા સામે એમ તો બરાબર છે હાલો હવે આપણે બીજો પ્લાન બનાવીએ ચાલ હવે પ્લાન ફ્લોપ ગયો ને એટલી વાર છે તમારી જો ફ્લોપ ગયો તો તારે વાત છે તો હાલો અરે ભાભી તમે એ હા હું જ તે ગઈકાલે તો મારા ઘરવાળાને હું કહેતો હતો ઈ તો ઓલો રાજ છે ને હા છોકરી લેવો ને એનું કહેતો હતો
એની વાત નથી, તું બીજી વાત પર જામાં પ્રોપર વાત કર. બીજું તો મેં એને કઈ નથી કીધું. એના વાળ જરાક માથાના લાંબા છે, તું એને બાયલો કહેતો તેમ ને? તે તારા સફેદ વાળ છે, તને કોઈ ડોહો કહેતો? વાત સાચી પણ હું સાચી, પણ કાક પાપે પણ કાક માપના વાળ હોવા જોઈએ ને. એટલે માપના આવડે તો તને પૂછીને બધી ફેશન કરે ઈ? હે પાપે, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ વાળા, કાલે તું તારા ભાઈને હું કહેતો હતો કે હું જાડી છું એમ? અરે હે ભાભી, તો તમ ભાભી થાવ છો એટલે મેં કીધું હતું. તે ભાભી હોય ને તારી મજાક ન કરવાની હોય. એક તો સોસાયટીમાં ભાડે રહેવું ને, અને તને એમ છે કે તું આખી સોસાયટીનો પ્રમુખ બની ગયો. તો સોસાયટીમાં બીજા કોઈ ધ્યાન ન દે તો મારે શું કરવું? તારે છે ને બહુ વહીવટ તો જ કરવાનો નહીં, અને તારો વહીવટ છે ને બહુ સીધો નથી હોતો. તો જે પણ લખણ ઝળકાવે ને એ બીજે ઝળકાવશે, અને મારા ઘરવાળાને કોઈ દિવસ મળતો જ નહીં. અને જે દિવસે મેં મારા ઘરવાળાને તારી હારે જોયો ને, તો તને હાથ તાટ્યા છે ને બધા ભાંગી નાખાય. તો કીધું નહીં મળો પણ અમારી ને પણ અમારી 5 વર્ષની દોસ્તી. હવે તારી 5 વર્ષની દોસ્તી કઈ તેલ લેવા? તને કહું ને એટલું કાન ખોલીને સાંભળી લે. કાલથી તું ભાવે સારે જોઈ નહીં, અને આજ પછી જોયા ના બાયલો કીધો છે ને, તો તારા છે ને ખાવાના 32 બધા ખરી જાય. તો થોડાક ટૂંકા કરાઈ નાખજો. હવે ટૂંકા વાળી થા માને હવે. પાપી તમારો મગજ ગરમ છે ને, મારે કીધું ને એક વાર અહીંયાથી નીકળ. ભલે પાપી. ભલે ભાભીનો દીકરો. માનતી નથી પાછી, હું કોને પૂછીને બેઠી ત્યાં અહીંયા? બસ હવે રડવાનું બંધ કરો, જાવ અંદર. હિચકા ખાવ જો ભાઈ, ગાયડું મને. હા કોણ જાણે કેવી છે ભાઈ. આવ ભાઈ આવ. હું બૂમા બૂમ કરતી હતી એલા, પણ ઓલી આવી છે ને એ હવે અહીં બેઠી હતી, અને એ એને મોટા મોટા હિચકા ખાતી હતી, જાણે એનો બાપ લાવ્યો હોય ને એમ. અને મેં કીધું આ પડશે ને તો નામ આપણું આવશે, કે છોકરીને લાવ્યા તો લાવ્યા ને અહીંયા પાડી દીધી, બસ બોલવું તો પડે જ ને. મેં ઘરમાં તો રાખવા દીધી, પણ હવે હું પેટ ભરીને પસ્તાવ છું. રોજ એના ઘરમાં ઈ છે ને ઓલા સોફા ને પલંગ ને એવા ખૂંદે એવા ખૂંદે ને, આમ અંદરથી તો લોહી ઉકળે, બોલી શકાય નહીં. પણ ઈ તો બધી તમારી પીડાની વાત છે, એના ઉકેલની કઈ વાત છે કે નહીં? હું ભાઈ ઉકેલ કાઢી, તારી પાસે કઈ હોય તો મને કે હાલ શું કરું. મારી પાસે રસ્તો છે બતાવ ને તો કે ને, પણ તારો જીવ હાલે તો થાય. એમાં જીવ હલાવવો પડે એવું છે? એની માને અને એના બાપાને ઝઘડો કરાય, પછી એનાથી શું થાય? એનાથી બધું થાય, હું ન થાય હું ન થાય. અને કાં એને ધમકી માર કે મારા ઘરમાં જો આ છોકરી હોય તો તમે બે જણા નહીં, એટલે એનો રસ્તો સાફ. કાં તો એ છોકરી લઈને બે વિયા જાય છે, અને કા તો ઈ રહે છે તો છોકરીને મૂકી આવે છે. વિચારવા જેવું તો છે હો ભાઈ. ધમકી આપી દે કે આપણી જે માલ મિલકત છે ને એમાં જો હિસ્સો જોતો હોય અને ભેગું રહેવું હોય તો આ પનોતીને મૂકીએ. એ હા હા, એકદમ સરસ રસ્તો છે. અને તારી સહી વગર તો કોઈથી કઈ થાય એમ નથી. હા, અને નીકળી શકે એમ છે નહીં. અને
એવું લાગે ને તો ખોટું ખોટું કહી દેવાનું. મેં તો મારા ભાઈ નામે વસિયત નામું કરી નાખ્યું છે. જો તમે હરખા નહીં હાલો તો હું એના નામે મિલકતે કરી દે. ઈ વાત સાચી હો એ ભાઈ, ઉપરવાળાએ તને સર ફુરસદે ગાડ્યો. એ તારું દિમાગ છે ને એવું તો કદાચ કોઈનું નથી. અરે બેન, ભાઈ કોનો? મારો જ છે, પણ હું એવી કેમ નથી? તું છે ને નાનપણમાં છે ને નકરી ખાંડ જ ખાધી છે, એમાં તારું મગજ છે ને ઓગળી ગયું. હા, અરે પાછી કોઈના બાપનું માને તો નહીં જ કે દુનો કૌશુકાનો નિકાલ કાઢ, આનો નિકાલ લાય. હવે ગુસ્સો કરું તારા પર? નિકાલ લાવવાનું કીધું, રસ્તો બતાવ્યો તો. આ બતાવ્યો? હા બસ, તો હવે કઈક કરીશ. કેટલા દીમાં કરી? એ ભાઈ ટાઈમ કેમ દઉં? ચટ મંગની ને પટ બ્યા. ચટ મંગની પટ બ્યા, બે દીમાં એનો નિકાલ. હા પણ મારે સમય જોઈને લાગ જોઈને એ બેવને લડાવવાના ને અને વાત કાઢવાની ને. અરે બેની તું હજી ભોળી છો. સારું કામ કરવું હોય ને એમાં સમય જોઈ, નબળા કામમાં સમય ન હોય એનું મુહૂર્ત ન હોય. સાંજે બેહીન ખુલાસો ને કાલે એનું રિઝલ્ટ. હાલ ત્યારે આજ રાતે જ કરી નાખું, પછી હું તને કહું. હો ઠીક છે, જા હું જાઉં. હા જા જા, હું હવે વિચારું. ભાઈની વાત સાચી છે, હવે આજે જ એનો નિકાલ. બોલો ને બા. હા, તારી આને થોડી વાત કરવી છે. હું વાત કરવી? રાજ મને હાથ ચૂકે છે. તમને એ લોકોને બાળક ન થવાનું કારણ શું હતું? હવે બા, એમ તો આપણને ક્યાંથી ખબર? આ તો બધું ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં થોડું છે. ના બળ, ભગવાન ક્યાંથી બધામાં? ભગવાન ન આવે, આ વિજ્ઞાન કહેવાય, ભગવાન ન કહેવાય. હવે આમ બળ, ડૉક્ટરે શું કીધું? હા, ડૉક્ટરે એવું કીધું છે કે ખામીની ત્યારે માની દીધી છે. કારણ શું? પણ ખામી કોનામાં છે, તારામાં કે એનામાં? બા, એવું તો ડૉક્ટરે કંઈ કીધું નથી. રિપોર્ટ તો મારા બેના કરાવ્યા છે, પણ ડૉક્ટરે કીધું રિપોર્ટ બધા નોર્મલ જ છે, બીજી કાંઈ વાત નથી કરી. પણ છે ને, મારું માનવું છે કે નક્કી કામિની માં જ ખોટ હશે, એટલે આ બધું છે. બાકી તારામાં તો એવું હોય જ નહીં, તું મારો દીકરો છે, મને બધી ખબર હોય. બા, એવું કાંઈ ન હોય, રિપોર્ટ કરાવ્યા છે, ડૉક્ટર કે સાચું કે આપણે કે સાચું હોય. હવે સાંભળ, આ તમારા લગ્નને હજી તો 5-6 વર્ષ થયા, હે? એટલામાં હારી જવાનું હોય, તરત છોકરો લઈ આવાય. અરે બધું બહુ છે કરવા જેવું. આ જો ઓલી કાંતાબેનની વહુને 11 વર્ષે છોકરું આવ્યું, અને આવ્યું તો આવ્યું પણ જોડકા આવ્યા. બા, હજી બાળક થાય અને રીચે આપણા ઘરમાં રહે, તમને વાંધો શું છે? પણ મને આ નથી ગમતું. બસ બા, નહીં ગમવાનું કે કારણ તો હશે ને. એ બિચારી મા વગરની છોકરી છે, એને મા બાપ નથી, અનાથાશ્રમમાંથી મોટી થઈ છે, તો આપણી સાથે રહે, એને પરિવાર મળે, એને ઘર મળે, નામ મળે, એમાં તમને વાંધો શું છે? અને એ છોકરી કટલી ડાય છે બિચારી, તમારી પાસે બા 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 કરતી ફરે છે, પણ તોય તમને નથી ગમતી. એ ખાલી બા 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 કરતી ફરે છે, બાકી તો છે ને હું જ્યારે જોઉં ને, જો આપણા સોફા હરખા ન રહેવા દે. આ જો બધા કુંદી કુંદીને જો, આ બધા કેવા, હું હવારે આ બધા હરખા કરું અને એ કુંદી નાખે, એ મોબાઈલ ઘુમાડ્યા કરે, કોઈને પૈસા ગાયચા વગર લે. ઓલો અંદરનો પલંગ જોતું અને એ ઓશિકા ફેંકી ફેંકીને એને ઉપર નાચે છે, મને આ બધું નથી ગમતું. બસ બા, એ બાળક કહેવાય, બાળક અત્યારે રમે નહીં તો શું કરે? એ તોડે ફોડે, આપણે તોડે ફોફડવાના છે કંઈ? તમે તો જોઈ બધી વાતને કાંઈક નો ઇસ્યુ જ બનાવીને બેઠા હોય. ઇસ્યુ બિસ્યુ કાંઈ નહીં, આ બધું છે ને શૂન્યમાંથી સર્જન મેં કર્યું છે, એટલે નુકસાન થાય ને તો એ મને થાય. તમે તો બધા એ તૈયાર પાણે બેસી ગયા છો, તમને શું ખબર પડે નુકસાન શું કહેવાય? બા, એમાં ક્યાં એને બિચારી 2 લાખ રૂપિયાની નુકસાની કરી નાખી છે. તમને લોકોને મેં નાનેથી મોટા કર્યા છે, પણ તમે બહુ હોજા હતા, હા વાવા નહોતા, કોને કે બે હોત બે જાતા હતા. બા, આ 5 આંગળી વર્ષથી હોય, બધા બાળક એવા ન હોય, અમે હોજા હોય તેવું ન હોય, અમારા છોકરા હોજા થાય.
કાલે મારે કદાચ તમારું પોતાનું સંતાન હોત એની તોફાન કરતો તો હું કરત લ્યો છે જવાબ તમારી પાસે કોઈ નથી ને તો બાળક હોય ને બા એ જ તોફાન કરે આપણે કાંઈ મોટા ન કરીએ જો હો વાતની એક વાત હું તને બે રસ્તા આપું છું બે રસ્તામાંથી તારે જે અપનાવવું હોય ને એ અપનાવજે પણ મને બે દિવસમાં એનો નિકાલ જોઈએ ને ઉકેલી જોઈએ બોલ એક આને જો પાછી ત્યાં ન મૂકી આવી હોય ને તો તમે લોકો અહીંથી ન ખાતી જાઓ મન ન જોતી ને બીજો ઉકેલ શું છે બા બીજો ઉકેલ એ છે કે આમે છે ને મેં તારા મામાના નામે વસિયત તો લખી નાખી છે અને જો તમે મારું કહ્યું નહીં કરો ને તો આ બધી મિલકત હું એના નામે મુક કરી દઈશ બા તમે મિલકત મામાના નામે કરી નાખી ને હા કરી નાખીશ જો તમે આનો ઉકેલ નહીં લાવો ને તો મારી વાત તમે સાંભળી લેવા તમારે મિલકત મામાને આપવી તો મામાને આપો ટ્રસ્ટમાં આપવી તો ટ્રસ્ટમાં આપો કોઈ હગાવાલાને આપી દે એને આપી દો ગમે એને આપી દો પણ હું વિચારને પાછી મૂકવા નહીં જાઉં મેં એને મારી દીકરી તરીકે અપનાવી છે ને તો હું એને બાપ તરીકે જ મોટી કરીશ યાદ રાખજો હાવ પથ્થર હૃદયનો છે ઓલી કાલ હવારે આવી એ રીચાને હું બાપ તરીકે મોટો કરીશ પણ આ માને નહીં હાચવે માનું નહીં માને કામિની આજે આપણો સામાન પેક કરી લેજો કેમ શું થયું બસ આપણા ઘરથી દૂર જતો રહ્યું છે આ શું બોલો છો તમે એ ભાન પડે છે મમ્મીને એકલા મૂકીને ક્યાં જવાના મમ્મીને એકલા મૂકીને આ મમ્મીએ જ કીધું છે શું મમ્મીએ જ કીધું છે એટલે મમ્મીએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે તમારે રીચાને આ ઘરમાં રાખવી હોય તો તમે અલગ રહેવા જતા રહો હું કેવી રીતે બોલી શકે પણ એને રીચા જરા પણ નથી ગમતી અને બાએ છે ને ચોખ્ખી ધમકી આપી દીધી છે કે બધી પ્રોપર્ટી હું મામાના નામે કરી દઈશ મારે પ્રોપર્ટી જોતી નથી મારે રીચા જોઈએ એટલે જોઈએ અરે તમારે કોઈ ગેરસમજ થતી હશે તમે કહો તો હું એકવાર બા જોડે વાત કરી છું અરે હું વાત કરીને જ આવ્યો છું બા જોડે બા શું કે તને ખબર છે રીચા કોના ઘરનું હોય છે કોની છોકરી છે આપણા ઘરમાં મારે જોતી જ નથી મેં બાને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે મેં એને દીકરી તરીકે અપનાવી છે તો હું બાપની બધી ફરજ પૂરી કરીશ તો ભાઈએ મને ચોખ્ખું કહી દીધું કે તારે અહીંયા રહેવું હોય તો રીચાના ઘરમાંથી કાઢવી પડશે નહીં તો હું પ્રોપર્ટી મામાને નામે કરી દઈશ અને તમે બે જણા અલગ રહેવા જતા રહો પણ રાજ આમાં ઘરથી અલગ થવાનું શું ડિસિઝન લઈ લીધું આવી રીતના મેં નથી લીધું આ બાએ કીધું તને સમજ પડે એક વાતમાં સારું કઈ નહીં હું પેકિંગ કરી દઉં બસ તું આપણો સામાન પેક કર આપણે આજે ના અહીંયા જતું રહેવું છે આમ કોઈ ઘર છોડીને થોડી જવાય પણ તમે કહો છો તો પેક કરી દઉં છું હે ભગવાન ઘર છોડીને ભાડે જવાનું મમ્મી થોડા સમજી જાય તો વધારે સારું ના તને ભાડે રહેવામાં શું વાંધો છે તકલીફ પડે મને મારીને તમારી તકલીફ નથી દેખાતી મને તકલીફ રીચાની લાગે છે પણ રીચાને હું ખુશ રાખીશ હું એને બધી ખુશી આપીશ જરૂર નથી કે મકાન ઘરનું હોય કે ભાડાનું ખુશી એમાં પણ મળે સારું કઈ નહીં થોડા રિલેક્સ થઈ જાઓ જઈએ છીએ હું થોડું સામાન પેક કરી લો જરૂરિયાત પૂરતો નીકળીએ છીએ હા મારી બેના તે કેમ મને ફોન કરી નાટાણે બોલાવ્યો એ બોલાવવો પડે એમ જ હતો કેમ કઈ થયું છે કઈ મૂંઝવણમાં છો શું થયું છે ને મૂંઝવણમાં છો એ ઓલા ત્રણેય ઘર છોડી જતા રહ્યા આ તારી ચાલે ચાલી ને એમાં તો મૂંઝાઈ ગઈ અરે મારી બેના આપણો દાવ છે ને નિશાન ઉપર હોય એ વૈયા ગામમાં તો મૂંઝાઈ ગઈ મને ક્યાંય ગમતું નથી એ લોકોની યાદ આવે છે પેલી છોડી ભલે બધું ખૂંચતી હતી ને અડતી હતી ને રમતી હતી ને પણ એની વસ્તી તો હતી હો ઘરમાં અરે મારી બેન તું ખાલી ખોટી મૂંઝાઈ છો
ઈ આ તારું ઘર મિલકત મૂકીને ક્યાંય નહીં જાય, તને ધમકી મારવા હારું વૈયા ગયા હોય એના હાથ પડે ખો વિચાર આવશે અને પાછા આવી વેલીદા તારી પાસે. ભાઈ, એ મને ચોખ્ખા શબ્દમાં કહી નહીં ગયો છે કે તારે મિલકત મામાને દેવી હોય તો મામાને દે ને ટ્રસ્ટમાં દેવી હોય તો ટ્રસ્ટમાં દે, પણ હું મારી વિચારને નહીં છોડું. એને મેં દીકરી તરીકે અપનાવી છે તો હું બાપ તરીકે મોટી કરીશ અને હું અહીંયા નહીં રહું, જાઉં છું એમ કરી ત્રણેય જતા રહ્યા મને અહીંયા પગે લાગવા નથી આવ્યા. અરે મારી બેન, મેં તમે કીધું તું ને ખાંડ ખાય ખાય તે મગજ ઓગાળી નાખ્યું છે, હજી તારું મગજ નથી આવતું. ના ભાઈ, મને થાય છે કે મેં જે કર્યું નહીં આવું ખોટું કર્યું, મારે આવું નતું કરવું જોઈતું. તને ધમકી મારવા કરે છે બધું. અરે બેન, તને આ ભાઈ ઉપર ભરોસો ઉઠી ગયો છે? તારે આ બધું પાછું પાટે લાવવું છે? હા. એ તને ધમકી મારે છે ને એને તું હામી ધમકી માર. આ તારી મિલકતના કાગળિયા છે ને એમાં તું સહી કરી અને એ કાગળિયા એને બતાવી દે કે મેં મિલકત બધી મામા દઈ દીધી, અને જો મિલકતની લાલચમાં કાલ પાછા ન આવે ને તો હું એનો મામો નહીં અને તારો ભાઈ નહીં. ભાઈ, મારું મન અને મગજ બેવ ના પાડે છે આવું કરવાની, લાકડું કાપવું હોય તો એક ઘાય કપાય નાય કે બીજા ઘા મારવા પડે? તું જ કે આપણે નાના હતા બાવળી એક કપા જતા હતા, તું હિંમત રાખ અને મારી ઉપર ભરોસો રાખ. તું મને એક વખત તારી મિલકત મારા નામ ઉપર કરી અને કાગળિયા એને બતાય, અને જો એ કૂતરાને ગરુડી અને રોટલી નાખીને પાછળ નટુક પટુક કરતા આવે ને એમ ન આવે તો તારો ભાઈ મટી જાવ. સાચું કે એવું કરવાથી આવશે? અરે બેન, એ પાછા આવશે, તારી પાસે પૂછડી પટપટાવતા આવશે અને તું કે એમ કરશે અને પછી આપણે એની મિલકત એના નામે કરી દેવું. મારો રાજ આવતો હોય ને તું ગમે એ કરવા તૈયાર છું. બસ આટલું કર નાખ એટલે તારું કામ સમા. આપણે કાલ કસેરીએ જઈ કાગળિયામાં સહીઓ કરી અને એના કાગળિયા તો બતાવી દીધી, અને એને તો બતાવીશ ને તરત એના પગ નીચેથી જમીન સરકી જાય કે મારી મિલકત તો હાચી રહી ગઈ. એ તને ખોટી ધમકી મારવા ગયા છે અને તારી ધમકી નિશાન ઉપર લાગી ગઈ ને એટલે કલાકમાં તારે ઘે આવી જાય તો સારું. સાચી તૈયારી કર, હું કાગળિયા વકીલ પાસે લખાઈ રાખું છું, તું ખાલી સહી કરીને કાગળિયા બતાવી દેજે. તારું કામ જો ફિનિશ ન થાય ને તો તારો ભાઈ નહીં. હાલ હું જાઉં છું. મારી કાપેલી
મારી રીચા રીચા જોઈએ છે, મને મને રીચા જોઈએ છે. કામિને ચા બનાવ ને ચા. મને કોણ ચા પાસે કોણ પાસે તો વાંધો નહી, પણ માસી માસી રાજભાઈ અને કામિની તમને છોડીને જતા રહ્યા ને, એનું મને બહુ દુઃખ છે. આજે આજે તને એનું દુઃખ લાગે છે? એ દિવસે મને ચડાવવા આવી હતી કે આવું નહીં હોય, સોસાયટીમાં બધા વાત કરે છે, તમારા બધાનું ને મારા ભાઈનું ન માન્યું હોત ને, તારે મારો રાજ, મારી કામિની, અરે મારી નાની ઢીંગલી માણસ માત્ર ભૂલ ને પાત્ર, તો તમે મને માફ નહીં કરો? નહીં કરું. તારી ભૂલ મારા દીકરો ને મારી વહુ ને મારી રીચા ને નહીં લાવી શકે. પણ માસી તમને ખબર છે ને કે રાજભાઈ તો એક વાર મારી વાત તો માની જ જશે. ભગવાન ઉતરી ને કહેશે ને કે તારી માં પાસે જા તો નહીં આવે તો તું શું છે? પણ રાજભાઈ હું નહીં આવીશ તો? માસી હું પ્રયત્ન કરી સાચું કહું છું, રાજભાઈ મારું માનસે અને કામિની તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે, તો એ તો માનવાની જ છે. મારો રાજ મારી મુખથી જ આવી શકે, બાકી તો એ નહીં આવે. અને હવે તું જા યાર, મારે તારી કોઈ વાત નથી સાંભળવી, મને મારા હાલ પર છોડી દે, તું જા યાર. ઠીક છે માસી, તમને એવું લાગે છે ને કે હું જતી રહું તો હું જતી રહીશ, પણ એક વાર પ્રયત્ન તો કરી જોઉં ને કે હું રાજભાઈને અહીંયા ઘરમાં લાવી શકું. તારો પ્રયત્ન છે ને ખાલી અહીંયાથી રાતને કાઢવાનો હતો, લાવવાનો નહીં. તું જા, તારાથી મને રાત નથી જોઈતો, તું જા અહીંયાથી. દીકરાને મારાથી જુદો કર્યો છે, હું વળી ક્યાંય તારી વાતમાં આવી ગઈ? નતું આવું જોયું તમારે તું હજી આ મકાન માં બેઠી બેઠી રોદડા રોવે છે? આ મકાન એટલે મારા ઘરમાં છું ભાઈ, હું મારા ઘરમાં છું. અરે બેન, તારું મગજ હજી નથી આવતું? કેમ ભાઈ, એક વખત આપણે કોઈ પણ મિલકતનો દસ્તાવેજ હોય એમાં સહી કરી દઈએ, પછી મિલકત આપણી રહે? હા, પણ એ સહી તો આપણે રાજને બતાવવા જ કરી હતી ને, એટલે ઘર તો મારું જ છે ને ભાઈ. હે ભગવાન, અમારી બેનને મગજ આપ્યા. કેમ ભાઈ, હું કઈ સમજતી નથી, તું શું કહે છે? અરે તારો દીકરો બહાર રહેતો હોય તો તારે એકલા આ ઘરમાં રહેવાય, અને એ બીજાના મકાનમાં? ભાઈ આ
બીજાનું નથી છે ને, તારી ગેરસમજ છે. આ આ ઘર તો મારું જ છે. કેવી રીતે? ત્યાં તો વેચી દીધું પણ મારી પાસેથી પૈસા લઈ લીધા. ના, તે મને ક્યાં પૈસા આપ્યા? તો કઈક તું ગાંડી થઈ ગઈ છો કે પૈસા નથી આપવાના દસ્તાવેજમાં સહી કરી દીધી? ભાઈ, તો આપણે રાજને ખાલી સમજાવવા માટે સહી કરી હતી ને. બેન, તારો પ્રસંગ કર્યો ને. તેથી બાપાએ તને ઘણું બધું આપ્યું છે, હવે તો મારી મિલકત ઉપર નજર નહીં નાખ. તારી મિલકત? ભાઈ, મારું મગજ ચક્રાવે ચડી ગયું છે. બેન, મને ભરોસો હતો કે દસ્તાવેજ પછી થોડાક દી રહેવા દે ને તો મારી બેન ખાલી કરી નાખશે, પણ મને નહોતી ખબર કે મારી બેન હાય પગ ખૂતાડીને ઊભી રહે. ભાઈ, પણ તું આ હું બોલે છે? આ ઘર તો મારું જ છે ને. આપણે તો ખાલી રાજને ઈ ડરાવવા માટે તો આપણે એમાં સહી કરેલી ને. અરે બેન, બહુ બોલે છો. બેન, તારા લુગડાનો થેલો ભર અને દીકરાને ઘરે લઈ જા. આય તારે નો રહેવાય. એટલે 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 તે તે મારી સાથે કપટ કર્યું? અરે એને કપટ ન કહેવાય, બુદ્ધિ હકાવી કહેવાય. તારું તો મગજ હાવું જીરું. ના ભાઈ, ના, તું ભાઈ નહીં પણ તું તો સકુની નીકળ્યો. તારા પાસા હાસા પાડવા માટે તે તારી બેન આરે કપટ કર્યું. બેન આરે કપટ કર્યું. જો બેન, આપણે ટેકરો કરવો હોય ને તો ગમે નથી, ખાડો કરવો જ પડે. ખાડો કરીને માટી લઈને એ મૂકો તો ટેકરો થાય. મેં ટેકરો કર્યો, દગો ક્યાં કર્યો? મને નહોતી ખબર કે હાલ મારી બેન કપડાનો થેલો ભર મોડું થાય છે. મને નહોતી ખબર કે તારા મગજમાં કપડાનો થેલો ભર અને નીકળ મારી બેન. અરે તારું નક્કો તું જા, તું મારું કાય નક્કો જ નહીં જાય મારી બેન. દીકરા ભેગી રહે બેન, દીકરા ભેગી સુખી થાય, એકલા નો રહે. ગમે તો જોવા દે ને, ભલે જ જોવે બિચારી. અરે અમારે બધું નેટે ખતમ કરી નાખે છે. હા, બસ તને નેટ ની ઉપાધિ છે એમ કે ને, તારે ગેમ રમવા માટે નેટ ની વસ્તુ છે. અરે ના ના, હું નથી કેતી રાજ, પણ પછી જોડે જોડે ભણવાનું પણ હોય ને થોડી વાર. એટલે ભણે જ છે, મારી દીકરા છે ને બહુ હોશિયાર છે. હે, જો જો જો, એને પિંક કલર ની પાછી કપડા પહેરાવશે. એ એવું જ કરશે. જો જો, આણ તારી જેવા કપડા પહેરે. જો 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 જો, વાય 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 વાય, એ પડ્યો. રાજ, તમે કેમ રડો છો એટલા બધા? શું થયું છે? તારા મામા એ મને ઘર માંથી કાઢી મૂકી. રાજ, એટલે એમ કીધું કે જા, તારો દીકરો જ્યાં રહે છે ને ત્યાં તું રહેવા જા. એટલે મામા એ તમને કાઢી મૂક્યા? હા, પણ શા માટે? એટલે એટલે એમ કીધું, તે દિવસે તે દસ્તાવેજ ઉપર જે સહી કરી આપી ને, એ મકાન મકાન હવે બધું મારું થઈ ગયું. તું અહીંયાથી જા, મને પહેરેલ કપડે કાઢી મૂકી. હા બા, તમે શાંત થઈ જાઓ. પહેલા તમે શાંત થઈ જાઓ. તે દિવસે તમે મને કહેતા હતા ને
કે બધી પ્રોપર્ટી હું મારા ભાઈના નામે કરી દઈશ. આ છોકરી જ્યારથી અમે અહીં રહેવા આવ્યા છીએ ને ત્યારથી મારો સિતારો ચમકી ગયો છે. ગાડી પ્રગતિના પંથે ચાલે છે. મારી દીકરી, મારી દીકરી, રાતે તને ઓળખવામાં, તને સમજવામાં મેં બહુ મોટી ભૂલ કરી. મને નહોતી ખબર કે મારો ભાઈ જ મારો દુશ્મન બની જશે. બા, હવે રડવાનું બંધ કરો. જે થયું તે, ચલો બા અંદર ચલો. બા, તમે શાંત થઈ જાઓ. અને એ મામાને તો છે ને કેમ સીધો કરવો ને એ મને સારી રીતે આવડે છે. મામા એ આપણી પ્રોપર્ટી પચાવી પાડી છે ને, પણ મામાને તો હું સીધો દોર જેવો કરી દઈશ. હા બેટા, હું પણ તારી સાથે છું. એને એને બરાબરનો પાન પણ આવજે તું. બા, તમે ચિંતા નહીં કરો, એને એના કરેલા કર્મોની સજા મળી જશે. રીચા, જો આપણા ઘરે કોણ આવ્યું? બા, મારી રીચા, મારી રીચા, મારી કામ, મારો દીકરો, મારો દીકરો.